इसके अंदर पनीर का मसाला आएगा, बट ऊपर इसका पड़ रहता है बटाके का। तमारे जो गांधीनगर नी अंदर फराड़ी की आइटम खावी होय तो एनु बेस्ट उदाहरण होय तो एनु चरोतर एक स्वाद। जेना भाई फराड करयो होय, फराड़ी खावू होय ने गांधीनगर नी आ बेस्ट पॉइंट छे। आनी अंदर पनीर नो मसालो मुकवामां आव्यो छे ने ऊपर बटेकानो लेयर बनावामां आव्यो छे। तो भीड़ तो जो खाली हाय हाय रंगबेरंगी छो। आ बाबते लाइक कर नाखो वीडियो फटाफट। Welcome to kabikhayakya.com। हेलो फूडी फैमिली, केम छो? छू आपनो होस्ट ओनी मोदी। अत्यारे मैं गुजरात ना कैपिटल शहर एटले गांधीनगर नी अंदर मुलाकाते आवेला छे। तमारे जो गांधीनगर नी अंदर फराड़ी की आइटम खावी होय तो एनु बेस्ट उदाहरण होय तो एनु चरोतर एक स्वाद। चरोतर एक स्वाद आ जग्या ऊपर आपणे आव्या छे ने त्यां सौथी वधारे पेली चोड़ाफड़ी ने पापड़ ने बधुं खावा नथी आव्या। અહીંયા છે ને ફરાડી સૌથી વધારે બહુ જ ફેમસ મળે છે ગાંધીનગરની અંદર। તો ચલો આપણે ટેસ્ટ કરીશું અને અહીંયાના બફડા, પનીર પેટી બધું જ ફરાડી વસ્તુ છે, કેવી વસ્તુ બનાવવામાં આવે છે ચલો આપણે ત્યાં બનાવડાવીને ઓનર સાથે પણ વાતચીત કરીએ। આવી જાઓ અમારા જોડે। ચલો ભાઈ, આપણી પહેલી ડિશ કોણ સી લગને વાલી? યહાં પર બફડા। બફડા બફડા મેં ક્યા ક્યા રહેતા હૈ? इसमें सिंगदाना आएगा और बरियाली आएगा, तल आएगा, फरारी नमक आएगा, फरारी अरारोट आएगा और सरारी सिंगारा लोट आएगा, आलू फ्लेक्स आएगा। ओके, ये कौन सी चटनी रहती है? खजूर की। धनिया पुदीने की रहती है। धनिया पुदीना की चटनी रहती है। ये हमारी डिश तैयार हो गया। हाँ। ओके, इसकी प्राइस क्या रहती है? ₹50। ओके, अभी दूसरी कौन सी डिश है? ये पनीर पेटिस। पनीर पेटी। अच्छा, क्या क्या रहता है इसमें? इसके अंदर पनीर का मसाला आएगा, बट ऊपर इसका पड़ रहता है उसका बटाके का। बराबर। इसमें छोटा सा थोड़ा पनीर रहता है, ऊपर पोटैटो का रहता है। हाँ। ओके, उसके ऊपर एक खजूर आमले की चटनी जो बनाई थी वही है। अभी हम क्या बनाने वाले हैं? फराड़ी भेल। फराड़ी भेल इसमें चिवड़ा आ गया रामदेव का। कैप्सिकम। कैप्सिकम रहता है। हाँ। टमाटर, धनिया, दाड़म, अनार के दाने। हाँ। थोड़ा सा दही आता है, खजूर का चटनी और पुदीना का चटनी। उसे अच्छे से मिक्स कर देना है। हाँ। ये बेल की कितनी प्राइस रहती है? ₹50। चलो हमारी बेल तैयार भी हो गई है इसमें। चलो अपनी भेड़ पण तैयार थई गई छे। वाह, ऊपर थोड़ा धनिया हो गया। और अनार के दाने। ओके सर जी, अभी कौन से बनाने वाले हो? आलू टिक्की। आलू टिक्की। हाँ। बटाके का टिक्की रहता है। इसमें दही आएगा थोड़ा अपना, खजूर का चटनी और पुदीने का चटनी, हल्का धनिया आएगा थोड़ा, अनार के दाने आएंगे थोड़े से। अपना रेडी हो गया आलू टिक्की। જેના ભાઈ ફરાડ કર્યો હોય, ફરાડી ખાવું હોય ને ગાંધીનગરની આ બેસ્ટ પોઈન્ટ છે। જો બધું જ વસ્તુ ફરાડી છો બસ। હાય 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 હાય, કોના જોઈને મોમાં પાણી આવી રહ્યું છે ભાઈ 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 ભાઈ, ગજબ લાગી રહ્યું છે। તો ભીડ તો જોવો ખાલી, હાય હાય રંગબેરંગી છો। આ બાબતે લાઈક કરી નાખો વિડીયો ફટાફટ। આપણે છે ને ફરાડીનો ખજાનો મંગાવી દીધો છે, બાકી ઘણી બધી આ લોકો પાસે તો ઓલરેડી છે, પણ આપણે એમને પાસે કીધું ને કે તમારે શું વધારે ફેમસ છે, તો એમને મને 5 એવી આઈટમ્સના નામ આપ્યા કેમ જેમ કે આ જે ફરાડી જે ભેલ છે એ આપેલું છે, આ છે પનીર પેટી છે બરાબર છે, આ છે આલુ ટિક્કી છે અને આ છે બફડા છે બરાબર છે। તો આ બધું જ વસ્તુ ફરાડી છે અને તમને આ છે ને મીઠી ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે અને આ બધાની પ્રાઇસ અને 40 અને ₹50 છે। એટલે તમે કહેવા જઈએ થોડું ઘણું રહે ફરાડીને બધું વસ્તુ રહે એટલે
તમારે ત્યાં કેટલો ભાવ હોય છે જરૂરથી કોમેન્ટ કરજો. અમને તો આ 50 રૂપિયાની અંદર અહીંયા ગાંધીનગરમાં મળે છે, અને ગાંધીનગર ક્યાં ક્યાં ફરાળી કરવો જોઈએ એનો પણ બેસ્ટ ઓપ્શન તમને અહીંયા આપવામાં આવે છે. તો ચલો, હું અને આજે જયરાજભાઈ છે અમારા જોડે, તો મોજ માણીશું આજે, બરાબર ને? આની અંદર છે ને શિમલા મિર્ચ અને સ્વિંગ દાણા છે, ટામેટું છે, અને મીઠી ચટણી, ગળી ચટણી નાખવામાં આવી છે, લીલી ચટણી છે, ધાણા અને બધું નાખીને એકદમ ચટપટું બનાવવામાં આવ્યું છે. આ ફરાળી છે એટલે લસણ ડુંગળી ના આવે, અને આ ચેવડો પણ રામદેવ છે એનો જ યુઝ કરેલો છે એટલે એ પણ સારું છે. તો હવે આ ભેળને થોડીક વાર સાઈડમાં લઈ જઈશું. હવે જે અહીંયાની કહેવાય છે ને પનીર ટીકી કે જે કહેવાય છે, તો એની અંદર શું હોય છે, તો આની અંદર પનીરનો મસાલો મૂકવામાં આવ્યો છે, અને ઉપર બટેકાનું ઉપર લેયર બનાવવામાં આવ્યું છે, અને થોડું ઘણું ફ્રાય કરી દીધું છે એટલે તમને આ છે ને એકદમ ઉપર ક્રંચી અને અંદર પનીરનો બટેકાનો મસાલો અને બધાનો સ્વાદ તમે ત્રણે ત્રણ એક સાથે તમે માણી શકો. આની અંદર લીલા મરચાં અને નોર્મલ મીઠું જે સંચળ ને બધું કહેવાય, જે કહેવાય આપણે આવે છે જે ફરાળમાં ખવાય છે એ વસ્તુ નાખવામાં આવી છે. હવે ટ્રાય કરીએ આપણે. આજે ને અંદર પનીરનો સ્વાદ, બટેકાનો સ્વાદ, ઉપર આ ક્રંચી ક્રંચી જે ક્રિસ્પી લેયર બનાવ્યું છે એથી વધારે મજા આવે છે. અમને ચટણીમાં બહુ વધારે માસ્ટરી કરી છે અમને. હવે છે ને આપણે અહીંયાની જે આલુ ટીકી છે એ આપણે ટ્રાય કરીશું. આની અંદર જો મીઠી ચટણી, દહીં, ગ્રીન ચટણી બધું વસ્તુ નાખવામાં આવી છે, તો આપણે થોડું સહેજ મિક્સ કરી દઈએ અને હવે આપણે ટ્રાય કરીએ. આપણે દિલ્હીની ને એ બધી ચાટ કેવી રીતે ખાતા હોય છે, બસ સેમ ટુ સેમ એના જેવું ટેસ્ટ છે. ટીકી એકદમ ક્રંચી છે, ક્રિસ્પી છે, સાથે સાથે એના ઉપર જે દહીં નાખવામાં આવ્યું છે, મસાલો છે, મીઠી ચટણી છે, માઇન્ડ બ્લોઈંગ. અમને તમારા ફરાળીમાં આવું ચટપટું ખાવું હોય બેસ્ટ ઓપ્શન છે એનો. મને તો ખૂબ મજા આવી રહી છે આ ફરાળી ખાવાની, તમને પણ જોઈને મોંમાં પાણી આવી રહ્યું હોય કોમેન્ટ કરજો. અને આ છે બફવડા, જો એ બટેકાના મસાલાથી બનાવવામાં આવ્યો છે, અંદર આખા ધાણા છે, ઝીંગ દાણા નાખવામાં આવ્યા છે અને આવી રીતે મસાલો સેજ કરીને બનાવવામાં આવ્યું છે. બફવડા બહુ મસ્ત બધા લાગે છે સારા. જો હું રેટિંગમાં વાત કરું ને સૌથી વધારે મને શું પસંદ આવ્યું છે, તો એક તો હવે પહેલાં આલુ ટીકી છે, આ બફવડા છે, અને એના ઉપર પછી આવે આ લાસ્ટમાં આ પનીરવાળું છે. પણ સૌથી વધારે જો મને પસંદ આવ્યું હોય ને તો આલુ ટીકીવાળું, કેમ કે એને દહીં ને બધું નાખીને બનાવવામાં આવ્યું છે, ખૂબ જ મોજ પડી જાય છે. અમે તો અહીંયા આવી ગયા છે, હવે તમારે અહીંયા આવવું હોય તો આ જગ્યાનું લોકેશન તમને કહી દઉં. સેક્ટર કયું કહેવાય એવું આપણે? સેક્ટર 20માં છે, ઓપોઝિટ ટુ ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટર, સેક્ટર 21. એના માટે અમારી કભી ખાય કે વેબસાઇટ છે, એના પર નિયરેસ્ટ લોકેશન ઉપર તમને ગાંધીનગરના ફૂડ તમને જોવા મળશે. ચલો કાલના વિડીયોમાં મળીશું. ગાંધીનગરના ફૂડ સ્ટાર્ટ થઈ ગયા છે, તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખો. નવા નવા વિડીયો સાથે, નવી જગ્યા સાથે આપણે મળીશું, મોજ આવી જશે. તો ચલો જય હિન્દ, રાધે રાધે. અજીબો સહન સહેન સા હમારી ડિશ આ રહી હૈ.